जगदम्बा मा तू जोगणी, जपिए माता रोजा, ए अखंड माता रा दीवा बले, तू तो प्रगटिया पूरा रमनारो देव, मारो नवकूल नो तू दयालु देव, माता जली नागणी ने पिता शंकर देव, पण धनुर्वती नागणी नो तू लाडको, ए मारो धन धन, ए मारो धन धन खेतलियो वे। ડાકલાની દુનિયાની અંદર એક એવી વાત કરવી છે મારો બાપુલિયો, અને વાત મૃત્યુલોકને માલપા ચૌદય લોકની અંદર જેના ઉજળા નામ છે, આદર ભાવથી જેની પૂજા થાય છે, એવા નાગલોકની વાત છે, અને નાગલોકની હારે જેને પનારો પડ્યો છે એવી મંત્ર તંત્રની સોગઠી વિદ્યાના જાણકાર લાલવાદી અને ફૂલવાદીની વાત છે. લાલવાદી ફૂલવાદીમાં ખાસ જોમા વાદન, મોતલી વાદન, ડોહલિયો ગારુડી, ધન્વંતરી આ બધાની વાતો આવે છે. પણ આજે બી એવી એક વાત છે, લાલવાદી ને ફૂલવાદી જે હાલની તારીખમાં જે નાગ છે ભુજના ડુંગરા ઉપર, ભુજના રાજવી પરિવાર ભુજ ઠાકોર સાહેબ જેની પૂજા કરે છે, ભુજિયા ડુંગરના ભુજિયા નાગની વાત કરવી છે મારા બાપ. એવો ગર્વો ઇતિહાસ છે, અને હું ઋણી છું ઉત્તર ગુજરાતના આદરણીય લેખક મુરબ્બી મફતલાલ રણેલાકર, કે જેણે પોતાના સંશોધન દ્વારા ગુજરાતને એક લોકવાર્તા આપી છે લાલવાદી ને ફૂલવાદી, અને એના પુસ્તકમાંથી મને આ વાર્તા વાંચ્યા પછી એવું ભાવ છો કે આ વાતને જગત સુધી પહોંચાડવા માટે કદાચ કેસેટના રૂપમાં જો રજૂ કરું તો આ વાત લોક હયા સુધી પોગે એટલા માટે આ વાત તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો ગુજરાતના ગામડાની વાતો છે બાપ, એની માલપા લવે લાગણીઓનો રાપડો કે હરિયા લાલ, અને રાપડે રાપડે રમતો કાળો નાગ કે હરિયા લાલ. બાપ ગુજરાતની દીકરીઓ આ સરજુ ગીતની માલપા આવા આવા રૂડા ગીતડા ગાતી હોય છે બાપ. આજથી 700-800 વર્ષની વાત છે. હાલનું અમદાવાદ અને ના પોપટિયા વાડ
જે એરિયા પેલા પોપટિયા વડ તરીકે ઓળખાતો, અને ત્યાં વસ્તી અમુક ખત્રી પરિવાર રહેતા, અને ખત્રી પરિવાર મેલી વિદ્યાના જાણકાર એવા પાછાત કુટુંબ હતા, કબીલો હતો, કે જેને મંત્ર તંત્ર મૂઠ ચોઠ, જેની પાસે કાળી વિદ્યાનો જાદુ હતો. મારા નાથને વાત રાખવી, ફરતા 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 અમદાવાદની ધરતીની માલપમાં વાદીડા આવ્યા છો. માથે લાલ પાઘડીઓ, માથામાં ફૂલડા રહી ગયા ખંભે, કંડિયા કંડિયામાં નાગર મે દૂરદર્શન છે એ વિસ્તારમાં વાદી ઉતર્યા અને તંબુ તાળ્યા, લુંગી પહેરી, પગમાં દેશી મોજડીઓ, મૂછો વાકડીઓ, કપાળમાં સિંદૂરના તીલા, કાનની માલિકમાં કડીઓ, ગળાની માલિકમાં સ્ફટિકની મોટા મોટા પારાની માળાઓ, હાથની માલિકમાં ચાંદીના કડા, એક હાથની માલિકમાં કાળી લાકડી, આમ કરીને ઘા કરે, હુંપ કરી શોભ રામ કરે અને ઉડતા સકલા પાડી દે. આવા આવા કહેવા છે કે મેલી વિદ્યાના જાણકાર વાજીડા બાર. તમારા મલકની માલિકા મદારી આવ્યો છે, મણીધર નાગ લાવ્યો, બચ્ચા બેહી જાઓ બેહી જાઓ, આજ ખેલ બતલાવો છે. આ લાલ વાદી આવ્યો, ફૂલ વાદી આવ્યો, કંડિયાની માલિકા નાગ લાવ્યો છે, બચ્ચા લોક બજાવો તાલી અને મોરલી વાગે એટલે અમારો નાગ બહાર નીકળે, વગાડજો સાકરિયા. આમ કરતા 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 એક વખત મધરાત નો ટાણો છે, તંબુની બાર કહેવા છે કે ગોદડીઓ પાજરીને વાદી હુતા હતા, આમાં બરોબર સલમો પીવાય છે. લાલવાદી ફૂલવાદી ને કહે છે કે ફૂલ બોલો ભાઈ, હાલે વેજલપુર ની સીમમાં જવું, હાલનું વેજલપુર, અને એ વખતે વગડો ત્યાં ધોળી ચણોઠીઓ થતી, લાલ ચણોઠી દવામાં કામમાં આવે અને ધોળી ચણોઠી વિદ્યા જે 14મું લોક છે, મંત્ર તંત્ર ની સાધના હોય અને મેલી વિદ્યાના ઉપાસકો ધોળી ચણોઠી નો ઉપયોગ કરે. એટલે લાલવાદી ફૂલને કહે છે કે ફૂલવાદી હાલને વેજલપુરના વગડાની માલિકા ધોળી ચણોઠીઓ, કે ભાઈ ધોળી ચણોઠીઓ શું કરવી છે, તું હાલ તો કરો. આ હાંભળ્યું છે કે અમદાવાદના પોપટિયા વડે રહેતા ખત્રીને ફાઇટ વધી જઈ છે અને મેલી વિદ્યા જાણકાર છે, તો હાલ એક વખત એનો અખતરો કરી લઈ. એના મનમાં કદાચ ફાંકો હોય કે અમે વિદ્યા જાણવી, પણ આજ મોરલીના તાલે કદાચ જો ખત્રીના દરવાજા ઉઘાડી અને એને બતાડી દેવી કે આજ આજે 14મું રતન શું છે અને મંત્ર તંત્ર શું છે, કાલ વેજલપુરમાં ધોળી ચણોટીઓ લઈ અને એની ખડકીને મથે ડેલીઓને મથે ગા કરવી બાપ. એ વાદી આવ્યો રે વગડા મારે, વાદી આવ્યો રે વગડા મારે,
પગડા મારે વેજલપુરમાંથી હવાશીર જેટલી ચોળી ચણોઠીઓ લીધીઓ અને પછી કંડિયામાં ભરી અને આલી નીકળ્યા બે ભાઈઓ અને રોટલા ઘડતી મોતલી વાદન, એક બાજુ ઝોમા વાદન, એક બાજુ રૂડી વાદન, એક બાજુ હિરુડી વાદન, અને દંગાલી માલિકા માગી માગીને લોટ લાવેલા, લોટની જોડજો ભરેલી, અને ઝાડવે ઝાડવે કહેવા છે કે કાળા નાગ બાંધેલા હો. છોકરા તો વાદીના છોકરા તો નાગની અરે રમતું કરે. બે ચાર છોકરા લીમડાના સાંય બેઠેલા ખોળામાં યારું પડેલા, બે ચાર પીપળાના ઝાડની હેઠે બેઠેલા, મોટાના છોકરા રમડકા લઈને રમે, અને વાદીના છોકરા તેથી હરપના કંડિયા ખોલી ખોલીને કહેવા છે કે રમતા. આ તો જેવી જેલી ખારવાનો દીકરો રમતું કરે, ખારવાનો દીકરો ફળિયામાં રમવા ન જાય, દરિયામાં રમવા જાય. એમ મારો બાપ વાદીના છોકરા તેથી હરપની અરે રમતું કરતા હતા. વાદળ રોટલા ઘડતી હતી અને ખભે કંડિયા મોઢાની માલિકમાં ખાખી બીડીઓના ધુમાડાના ગોટા કાઢતા વાદીડા નીકળ્યા. લાલ વાદીને ફૂલ વાદી આ થલતેજના ટેકર ત્યાં હાલી કહેવાય કે પોપટિયા વડે ખત્રીના પારખા લેવાના માટે હાલી નીકળ્યા છો બાપ. ધોળી ચણોટીઓ માર્ગમાંથી બશેર લીંબુ લીધા, કાળા તલ અડધો મણ જેટલા અડદ લીધા, અને પછી અમદાવાદની બજારે બજારે શોખ પૂરતા જાય, અડદના દાણા ઉલાળતા જાય, એક બાજુ ધોળી સણોઠીઓ નાખતા જાય, કંકુ ઉડાડતા જાય, ગલાલ ઉડાડતા જાય, કાળા તલ વેરતા જાય, અડદની મીઠો મારતા જાય, આમ કરતા કરતા સીમાડા બાંધતા 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 વેજલપુરથી કહેવાય છે કે આવ્યા છે પોપટિયા વડે. આવીને વાદી કહેવાય આસન જમાવી અને કુંડાળું કરી અને કડું ફટકાર્યું, લીલમની લાકડી ફટકાડી, મોરલી વગાડી, અને પછી પોતાની ચોકી બાંધીને વાદી લાલ વાદી ભૂલ વાદી બેઠા જબાબ. આમ અમદાવાદની શેરીએ શેરીએ ચણોઠીના ઘા કરતા 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 વાદી આવ્યા. પોપટિયા વડના ચોકમાં આવીને વાદીડાએ કુંડાળું કર્યું. એક ભાઈ લાકડી લઈને બેઠો, એક બાજુ લીંબુની ઢગલીઓ છે, એક બાજુ અડદના ડગલી કરી છે, એક બાજુ સણોઠીની, પણ મોરલીના સુરની માલપા મંત્રના ઘા થાયો. કોકને લાગે કે મદારી મોરલી વગાડે, પણ મોરલીની માલપા તો મ્યાણાના ઝાટકા માણાને તલવારના ઘા વગાડે ટુકડા થઈ જાય, ઝાટકા લાગે અને બે કટકા થઈ જાય, પણ મોરલીની માલિકમાં જે સૂર નીકળે ને જાણકાર કોઈ માણસ હોય ને એના કાળદા કાપી નાખે મારો બાપ.
અદભુત બ્રહ્માંડની માલપા લાદ ઉપડ્યો લાલવાદી ફૂલવાદી કહેવા છે કે ખત્રી ના ઘરની સામે બહેન મોરલી વગાડે મંત્ર મીંડા ઝીકવા, પણ ઘરની માલિકા જે મેલી વિદ્યા જાણતા હતા ખત્રી, એના દરવાજા કમાર બંધ હતા, બારણા બંધ હતા, પણ જેવા મોરલીના સૂર વાગ્યા લે અને બારણાની માલિકા કહેવા છે કે તિરાડ્યું માંથી મોરલીના સૂર નુપડ્યા અને મેળા જેથી ખત્રીના કાને વાગ્યા ને તેથી આળા મળીને બેઠા ત્યાં. કોઈક આવ્યો માલમી, કોઈક આવ્યો કમાડું ગાડ્યા, કમાડું ગાડ્યા ને સામે જોયું ને તો લાલવાદી ને ફૂલવાદી ને જોયા. વિચાર કરે પણ તો બરોબર, હજુ તો કમાર ઉઘડ્યા છે, મોઢા બહાર કાઢ્યા અને હામી નજર માંડી, પણ નજરો મંડાણી નહીં અને ધડોધડ દરવાજા બંધ કરી અને ખત્રી પોતાના માર્ગે કહેવો છે કે ઘરમાં જઈ અને ગાડલા ગોદડાની માલી પર હંતે હંતે હુઈ જવા મીડ્યા. વાદી વિચાર કરે કે તમારી જાતના ખત્રી, તમે વાદીજી, અમે અમારી સામે તમે વાદ માંડો. લીધા લીંબુ, લાલવાદી ઘા કરે, ફૂલવાદી ઘા કરે, પણ લીંબુ દરવાજાની હારે ભટકાય, ધડોધડ જાણે તોપના ગોળા પાછા પડતા હોય ને લીંબુના ફાડિયા થઈ થઈને મીડ્યા બહાર પાડવા. પણ હવે મારા નાથને વાત રાખવી એ વાત એટલે રહી, અહીં બીજી બીના બીની મોરલીઓ વાગે છે. જોજો લાલવાદી છે ને એની એક તમને ઓળખાણ આપી દઉં. લાલવાદીના ખભે કંડીઓ હોય ને, બે કંડિયા હોય એની લાકડી, અરે બે કંડિયા પહેર્યા હોય, એકમાં દાણા હોય એ પછી પેટનો ખાડો પૂરો હોય, એના દાણા હોય ને મેલી વિદ્યાના દાણા હોય, અને બીજા કંડિયાની મારી પાસે જનાવર કહેતા નાગ હોય. લાલવાદીને ઓળખવા માટે એની લાકડીએ બે કંડિયા હોય, જ્યારે ફૂલવાદીનો કંડિયો એક જ હોય અને એને માથે પાઘડી હોય ને એની માલપા પાંચ ફૂલ પરોવેલા હોય. લાલવાદીની પાઘડીમાં ફૂલ ન હોય, ફૂલવાદીની પાઘડીમાં ફૂલ હોય. આ લાલવાદીને ફૂલવાદીની ઓળખાય. અને ત્યારે આ બાજુ બીના એવી બની કે એક બાજુ વાદી મોરલી વગાડે, પણ પોપટિયા વાડની માલિપા એક જૂનો 350 વર્ષનો રાફડો અને રાફડાની માલિપા મૂછાળો નાગ પાંચ ફેણ વાળો, અને એ નાગ દેવાંશી, અને એને જ્યાં મોરલીના ઘા વાગ્યા ને પછી રાફડાની માલિપા તરફડિયા મારવા મીડો નાગ, રાફડો ગજવ્યો, રાફડાની માલપા ફૂફાડા મારી અને નાગ બહાર નીકળે, માર મોઢું કાઢે નોળી અંદર જતો રહે. આ જેને રહેવાતું નથી મોરલીનો વગાડનારો કોણ આવ્યો? એમાં મદારી ની નજર પડી. લાલવાદીએ ફૂલ લઈ કીધું, ફૂલ ફૂલ હે, અરે ખત્રી ને મૂક એક બાજુ, કે કા આ રાફડામાં જોતો ખરો દેવાયશી નાગ છે, અને ઈ નાગને પકડાય. આજ સુધી કઈક નાગને પકડ્યા, પણ આવો કોઈ નાગ નથી, નક્કી મણી વાળો નાગ છે, દેવાંગી નાગ છે, મૂછ વાળો નાગ છે. અને પછી તો બે ભાઈ મોરેલીઓ લઈને બેસી ગયા રાપડાની માલ પછી નાગને બહાર કાઢે સિવાય છૂટકો નથી કરો. મોરલી
ગાળે છે નાગ ને કે છે નાગ ગુરુ વાળો હો તો બહાર નીકળ લુગરા તારી આગળ મોરલી ની જાગ 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 શંકર ડાડાલા માલિતા જાગ ભુજિયાલા ભાણેતલા જાગ જાગ ભુજંગી જાગ એ વાદીડો જગાડે મારા ડાડા જાગ ને રાપડા માંથી બારિયા અંદર તો ફૂફાડા ગજે છે પણ મારા નાથ ને વાત રાખી જેવો નાગ બહાર નીકળ્યો પણ બહાર નીકળીને ખેલ કરી ગયો મદારી મોરલી વગાડે છે એનું ધ્યાન મોરલી માં છે મોર ના સુર છૂટી ગયા છે અને નાગ એક હાથ ઊંચો થઈને બહાર નીકળ્યો અને ઝડપ જઈને ફૂલવાદી ના કપાળ ની માલપા ઘા કરી દીધો અને ડંખ મારી અને પાછો રાપડે ની માલપા ઉતરી જઈને ફૂલવાદી ના મોઢા ની માલપા થી ફીણ ના મીલા ગોટા નીકળ્યો ડંખ લીધો વાદી મરાય ને તો સતવાદી વાદળું કદાચ રોટલા ટીપતી હોય ને તો રોટલા ઘડતા ઘડતા એની સુડલિકાના બલોયા ભાંગીને હેઠા પડી જાય વાદળના હાથમાં બંગડિયું કે સુડેલિયું બલોયા હોય ને એની જાતે તૂટીને હેઠા પડી જાય વાદળને ખબર પડી જાય કે મારો વાદી નક્કી મરાણો અહીં મોતલી વાદળ રોટલા બનાવવા બેઠી છે રાંધવા બેઠી છે અને બાજરીના લોટનો કહેવા છે કે ગોળો કરી અને જ્યાં ગોળાને નાના છોકરાને રમાડતી હોય ગોળો રમાડી રહેતો હોય અને એમાં એની કહેવા છે કે સુડેલિયું બે ભાંગીને હેઠી પડી અને મોતલીને ખબર પડી જઈ માનો ન માનો પણ કોઈક દાદો મારા વાદીડાને ભેટી ગયો છે બાપ કઈ દિશામાં ગયો હશે મારો વાદી કોડિયાની માલિકમાં ઘી નાખી એક રૂની ડિવેટ કરીને દીવો ઘરી અને ખોળો પાછળ બેહી જઈ ભગવતીની આગળ હો મારો વાદી પણ બે બે હારે ગયા છો લાલવાદી ને ફૂલવાદી ને મારો ધણી મરાય એનો વિશ્વાસ કેમ લાલવાદી બેઠો હોય ને તો ફૂલવાદીના ઘા ઉપર ઘા નો થાય અને ફૂલવાદી હોય ને લાલવાદી નો મરાય તો નક્કી કઈક એવો કોઈક માલિમી મળી ગયો કાં તો કોઈક જોરાળો દાદો મળી ગયો કાં તો ઘડીક થયું ફૂલવાદીનું મરદું પડ્યું મૂકીને લાલવાદી ડંગામાં આવ્યો શું કામ કે વાદી કરતા બળું કે વાદળું હોય વાદીની પાસે વિદ્યા ન હોય ને એટલી વાદળ પાસે વિદ્યા હોય ગમે એવા નાગને રાપડામાંથી જો મેણું મારી અને બહાર કાઢવો હોય ને તો વાદળ્યું કાઢે લાલવાદી આવ્યો મોતલીએ પૂછ્યું કે લાલવાદી મારો ફૂલ ક્યાં કે તારો ફૂલ તો પોપટિયા વડે મરદું થઈને પડ્યો છે કે કા કે કોક જોરાળો ભેટી ગયો અમે તો ગયા તા ખત્રીના હારે વેર લેવા પણ લીંબુના ફાડિયા ઉલાળતા હતા મોરેલીઓ વગાડતી તે રાફડામાંથી કહેવા છે કે કોક નાગ નીકળ્યો ને ફૂલને ડંખીને વિયો ગયો લાલ એ જોરાળાને તું પકડી નો એકો કે પકડાતો નથી અરે તારાથી ન પકડાય લાય તારી મોરલી લાય તારી લાકડી અરે વાદળું મરી નથી જઈ ગમે તેવો મુછાળો હોય તો મુછાળાને માથે હું આજ આજ કહેવા છે કે જો ટાંકણ ન મારી દઉં તો તો મારું નામ મોટલી વાદળ નહીં
આ બાજુ વાદણ આગળ નો પાછળ વાદ્યો આયા અમદાવાદ ના પોપટિયા વડે હાલુ પોપટિયા વાડ મળદું પડ્યું ને પડખર આફડો વાદણે કહેવાય છે આમ એક જુવારનો દાણો લઈ અને ધરતીની ઉપર નાખ્યો અને હાથમાં પાણી લઈને એની ઉપર પાણીની આંધળી સાટીને તા તો ઘડીકમાં જુવારનો છોડ ઉભો થયો બીજી આંધળી નાખીને તા તો ત્રણ હાથનો જુવારનો છોડ થઈ ગયો અને એના માથે ડુંડું આવી ગયું દાંતડું લીધું કે નાગ રાફડામાંથી બહાર નીકળીને મારા વાદીનો ડંખ સૂસી લે નતર આ દાંતડું લઈ અને ઝાયરનું કરહલું વાઢી નાખું ને એટલે તારી ફેણ વઢાઈ જાય સમજજે હું વાદણ છું બાપ આમ જ્યાં કહેવાય છે કે વાદળ ને વિદ્યા સહન નો થઈ ને રાપડા માંથી દાદો બહાર નીકળ્યો મૂછ વાળો નાગ ચારે બાજુ નજર કરે ફેર વાળેલી અને તેથી મોતલીએ ખોળો પાથરીને કીધું કે લે 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 મારા બાપ હું તો તારી દીકરી છું અને અને વાદીડો તો તારો જમાઈ કહેવાય તારો દીકરો ગણ કે જમાય ગણ દીકરીના સુડલા ભાંગીશ ઉતરી જા ઉતરી જા ઉતરી જા મારો બાપ પણ નાગ હઠ ભરાણો હતો નાગ ઉતરવા માંગતો નહોતો એટલે વાદીને વાદળની નજર સૂકવી અને ફૂલવાદીના મરદાની ઉપર નાગ આવ્યો ખરો પણ આવી અને કહેવા છે કે મૂછવાળો નાગ તદી ઉડ્યો અને ઉડી આકાશની માર્ગમાં ઉડતો ઉડતો જઈ અને વિરમ ગામના મુનસર તળાવની પાળે તર ઉપર રહી ગયો તેથી વાદણ કહેતી હતી વાહે ઉપડ્યો વાદીને કીધું ક્યાંય ગયો કે સે જોરાળો અરે કે હાથ જોરાળો હોય તો દુનિયાના પરમાંથી તો ગોતીની લાવવું નહીં અને મારા વાદીડાને ત્યાં સુધી હળગાવવાનો નથી મારો મરેલો વાદી જો બેઠો કરે તો એની પાસે જ કરાવવાનો છે બાકી એને લાકડા ભેગી દેલ નથી દેવાની એને જીવો તો કરાવવું તો હું જ કરાવીશ વાદણે કીધું ભાગવું એટલું ભાઈ મલકના પરમાં વિયોજા પણ જો તને ધરતીના શેડામાંથી ગમે ત્યાંથી ગોતી કાઢીને મારા કંડિયામાં ન પૂરું ને તો એમ માનજે કે વાત મારી માએ કોઈ વાદળ નહોતી જણી કોઈ ભૂતળી જણી હતી બાપ પણ તેથી વાદણ રોતા રોતા કહેતી હતી નાગને હો કે માની જા માની જા હજી તો હું તને મનાવું છું ત્યાં સુધી માની જા તો ઠીક છે હું તને કગરું છું મારા વીરા મારા બાપ હું તને કગરું છું કે કદાચ અમે તને રમાડતા હશું ને તારી ઉપર મોરેલીઓ વગાડીને તને નાચ કરાવતા હશું તો અમે તો પેટના ખાડા માટે બાકી તું અમારો બાપ છો અમારો દાડો છો તારી અરે અમારી દુશ્મની ન હોય પણ સોરું સૂર તને પગે લાગુ છું માની જા માની જા માની જા બાપ અને તેથી વાદળ શું કહેતી હતી હે મેર આવે તો હે મેર આવે તો વાસંગી વીર કઈક મને કહેતો જાજે હે મેર આવે વાસંગી વીર કઈક મને કહેતો જાજે
વાદળ રોતી 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 દેવને કહેતી હતી, મારા દેવ મારા નાવકુળના નાગ મૂકી દે મૂકી દે હેઠ મૂકી દે. પણ નાગ પાછો પડતો નહોતો. વાદળે વિદ્યા વાપરી, વાદી ક્યાં ગયો હશે કે હાલ એનું પૈયરું દબાવ્યું. અને અમદાવાદમાંથી ઉડ્યા પછી થોડોક કહેવા છે કે નાગ હેઠો ઉતરી અને પાછો એનો માર્ગ ગોતી લીધો અને વિરમગામનો માર્ગ પકડતો. આગળ નાગનો પટો છે એનો લીસોટો અને લીસોટે લુસેટો કહેવાય છે કે વાદીને વાદીને હાલતા જાય, ચારે બાજુ દાણા નાખતા જાય. પણ આ ઘેરે ગયા અને જોયું તો ભરવાડ ભેંસો સારતા હતા. ભેંસને માલિપા કહેવાય છે કે તેથી 80-81 જેટલી ભેંસો હતી ને એક અલમસ્ત પાડો ઉભો હતો. અને એ પાડો જગતની માલિપા મૃત્યુ લોકમાં એવો કોઈ પાડો નહીં. તેથી વાદેણે વિચાર કરીને વાદીને કીધું કે વાદી લાય તો અડદ કે કા આ ભેંસુનું ખાડું ઉભું ને ભરવાડને ખબર નથી કે મારા ભેંસુના ખાડુમાં પાડો છે કે નાગ છે. કે વામાં કીધો પાડો, અરે કે તું કેસ ને પાડો લાવ મારી પાસે દાણો અને ઘા કરું. એ પાડો રહ્યો એ બીજો કોઈ નથી, એ અમદાવાદનો રાફડાનો નાગ છે બાપ. અને હકીકતમાં નાગ બની લો, નાગ રૂપ બદલ્યું હતું કારણ કે દેવતા નાગ હતો. 100 વર્ષ એને ઉંમર થઈ ગઈ હતી અને રૂપ બદલી એ કહી મૂછવાળો નાગ. અને પાડાએ આમ પાછું વાળીને જોયું અને પાછું વાળીને જોયું ને તો એવું દ્રશ્ય થયું કે મહિષાસુર દૈત જેથી મેકારો દૈત પાડો બન્યો હતો અને જોગમાયાને ભાળી હતી ને એમ આજ વાદળની માલિકમાં પાડો બનેલો નાગ જોગમાયાને ભાળીને ખબર પડી જાય કે આવ્યું આવી 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 મને મૂકશે નહીં. અને પાડામાંથી નાગ થઈને પાછો હાલી નીકળે. અને ત્યાંથી વિરમગામ શેટું નહોતું. નાગ ફરતો 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 વિરમગામની માલિકમાં આવીને તળાવ મુનસર તળાવ છે અને મુનસર તળાવની માલિકમાં તેજુ પાડાનું રૂપ લઈ અને તળાવની માલિકમાં બેસી જાય. અને તળાવની માલિકમાં બેઠો તો તેજુ વાદીને વાદળે આવીને તળાવના માટે નદીનું માંડી અને જોયું તો સરોવરની માલિકમાં એક પાડો ભાલ્યો અને પાડો વાદળને ભાળીને ડૂબકી મારી જાય. પણ વાદળે કીધું કે તું પાણીમાં શું પાતાળમાં હંતાઈ જતો હોય તને હું બહાર કાંઈ ઢાબગર મૂકું નહીં. હું આજ જોમાં વાદળના કુળની લોહલિયાના કુળની વાદળ શું મારું નામ મોતલી વાદળ છે બાપ. આવી પ્રસંગ ગુજરાતમાં હાલની તારીખમાં પણ બને છે. આ આપણા વડીલો લોકવાયકન લોકકથાઓ છે કે મણિધર નાગ નાગ કેટલા છે. શેષ નાગ, વાસુકી નાગ, તક્ષક, કરકોટક, બાંડિયો બેલી, ભુજંગી, મુછાળો, પંખાળો, ચરમાળીઓ, તલસાણીઓ, તંબોળી, ખેતલીઓ, આ બધા નાગના રૂપ છે. એનો અધિપતિ શેષ નાગ કહેવાય છે. કશ્યપ ઋષિની દીકરીના ભાણેજરા થાય. દીતિ ને અદિતિ બે બહેનો, એકનો દીકરો ગરુડ અને એકના દીકરા નવકુળના નાગ, કશ્યપના ભાણેજ. એ નાગલોક ની વાતોમાં કહેવાય છે કે વાદળની પાસે વિદ્યા કે વાદીથી જ્યારે નાગ પકડાય નહીં ને ત્યારે વાદળ ઝાડના છોડના દાંતળાથી 4 કાતળીઓ કરી અને 4 દિશાની માઇલ પર લેખણું કરીને મોકલે. જો કોઈ નાગ પાછો પકડાય નહીં અને નાગ વેર વાળવા માટે નાગની હારે વેર વાળવું હોય ને તો વાદળ 4 દિશાની માઇલ પર ઝાડના રાડાના 4 ટુકડા કરી અને લેખણું બનાવીને મંત્ર ભણીને મોકલે અને ચારે દિશાની માઇલ પર ઝાડનું રાડું ઉડતું ઉડતું જાય અને જે રાફડાની માઇલ પર એનો દુશ્મન બેઠો હોય ને એની ફેણીમાં જઈ અને ઝાડનું રાડું પરોવાઈ જાય ને એ નાગને અહીંયા સુધી આવવું પડે. બાકી નાગને મૂકે નહીં વાદળ. એ નાગને ખબર હતી કે આજ મારો ઉદ્ધાર નથી. વિરમગામના તળાવની માલિપા એ પાડો બની અને નાગ બેઠો તો તેજી વાદળને મોરલી લીધી. પાણી ના ઉલાળ્યા સરોવરના પાણીને મ્યાણા માર્યા અને કહેવા છે કે પાણી ઉકળવા મીડ્યા અને એમાંથી નાગ ભાગી જાય.
તો નાગની જે સિસોટીઓ વાગે ને ભાગ્યો. કોક દી જોજો વિકરાળ બનેલો નાગ, ગાડીનું એન્જિન ગરજતું હોય ને એટલો એનો ગરજ ના થતી હોય, એનો ફૂફાડો નાગની સિસોટી વાગે તો કોઈક વખત હાથ હાથ કહેવાય છે કે જાણે પાડા ના શિકોટા બોલતા હોય, અને કાં તો કોઈક એન્જિનનો ઘુઘવાટ થાય ને એટલો નાગ જેથી વિકરાળ બને અને દોરી સટ જેથી થાય તેથી હારી હારી ગાડીઓને પાછી પાડે. અરે કદાચ આ ગામમાં એનો દુશ્મન હોય અને એને ઘા કર્યો હોય અને 25 ગૌ શેટે વિયો જાય અને તો 25 ગૌની માલિક 5 મિનિટમાં પગી જાય ને તો દેવતાએ નાગ ભાગી જતો હોય બરાબર. ઘણી વખત એવું બને છે કે ઘરમાં નાગ નીકળ્યો હોય, એને પકડી અને ગામના સીમાડે નાખી આવીને પાછા આવે ને ત્યાં પાછા આવીને જો તો વસીરીમાં એનો જ નાગ બેઠો હોય. આ આ નાગનું સત નાગણીઓના કૈડિયા માણા પાણી માગવા રોકાય નહીં, બાકી નાગના મોઢે હવામણનું તાળું છે બાપી વગેરે વાંકે કોઈને ડંખ દેતો નથી. નાગને તો બાપ ગુરુવાળો નાગ કીધો છે, માટે થાનગઢની માલિપા જાઉં તો વાસંગી પૂજાય છે, કાઠી દરબારોના કુળની માલિપા દાદો પૂજાય છે, કડુકાની માલિપા જાઉં તો આપો ખેતલો પૂજાય છે, દાદો પૂજાય છે. એવી એવી આ ગાંડુડી ધરતી, આ આ ગરવી ધરતીની વાતો છે. નાગ ભાગ્યો, ભાગતા 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 હાલની તારીખમાં ડીસા પાલનપુરની પડખે રાધનપુર ગામ છે, રાધનપુરના સીમાડામાં બેઠો. રાધનપુરના સીમાડામાંથી નાગને પકડ્યો, પકડાઈ ગયો કે મને મૂકી દે નાગ, કે તને મૂકી ન દઉં તો હાલ મારા વાદીના ડંખ સૂસી લે પછી તને મૂકી દઉં. વાદીને રાધનપુર માંથી કહેવાય છે કે નાગને પકડી લાયા અમદાવાદમાં પાછો, કંડીએ પૂર્યો અને વાદણે કીધું કે મારા બાપ લે આ તારા, આ મારો મારો ઘરવાળો છે ને એનો ડંખ તું સૂચી લે પછી તું સૂકો. નાગ ફેણ વળીને બેસી ગયો, ઘડીક આટા માર્યા, ફરતો ફર્યો, વાદણે કીધું કે સૂચી લે બાપ ડંખ સૂચી લે, પણ ખબર ન પડી મારા નાથને હઠીલો નાગ કેમ ડંખ નથી સૂસતો. રાધનપુરથી પકડીને લાવ્યા અને લાવીને અમદાવાદમાં નાખ્યો, બરોબર ડંખ સૂસવાની તૈયારી કરી અને વાદીને વાદળ સોચ્યું કરીને બેઠા હતા, પણ તોય ડંખ સૂસવાના બદલે ઝડપ કરી નાગ ઉડ્યો અને ઉડતો કહેવા છે કે હવે તો ક્યાં ગયો, કચ્છની માલિપા સીધલો સીમાડો વટાવી અને કચ્છની પાસે ભુજ ગામ છે, ભુજના ડુંગરે આવીને બેઠો છે. વાદી વિચાર કર્યો કે છે માથાનો, ખબર નથી પડતી ક્યાં ગયો છે. વાદણે ફલાટી વાળીને સમાધિ લીધી, ધ્યાન ધર્યું, વાદી હવે એ આપણી પાસે પકડાય એવું લાગતું નથી કે કા, હવે એ મોટી જગ્યાએ વ્યો ગયો ક્યાં, કે મને કચ્છના કચ્છની ધરતી દેખાય છે, કચ્છની મારી પાસે વ્યો ગયો છે. હવે વાદીની થતી વિદ્યા કરવી મોટલી કે મારા વાદીને હળગાવવાનો તો નથી, આ જિંદગી કદાચ એનું મોડું લઈને રખડવાનું થાય ને તો રખડીશ, બાકી એને ગોતે છૂટકો કરીશ. વિચાર કર્યો એની તાકાત કેટલી. આવા દેવ નાગલોકની જે વાતો છે ને, ઇતિહાસ જેની સાક્ષી પૂરે છે. અર્જુને જેથી ખાંડવ વન બાળ્યું ને અને તેથી નાગ દુશ્મનાવટ નાગની હારે, તેથી નાગના બધાને જેથી હળગાવી નાગ, તેથી કહેવાય છે કે નાગને ગોતી ગોતી ગોતીને હવન કુંડની માલિક પર હળગાવ્યા હતા, વનની માલિક પર નાગ હળગ્યા હતા, પણ એક જ કુળ બાકી રહી ગયું હતું ને એણે વચન લીધું હતું કે તારા કુળનો હું નાશ કરીશ. બહુ મજાની વાત છે. અને એ પરીક્ષિત રાજા
ઋષિ મુનિ તપ કરતા હતા અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો, પણ ઋષિએ સમાધિ છોડીને જોયું તો ગળામાં મરેલો નાગ હતો. અને તેથી ઋષિ બોલ્યા હતા કે આ નાગ જેણે પણ નાખ્યો છે ને તારા કુળનું નિમિત્ત, કદાચ તારો વંશ જો કાઢશે ને આ નાગ કાઢશે. તે દિવસે કહેવાય છે કે પરીક્ષિત રાજાને નાગ વચન દઈ દીધું. ઋષિને કીધું કે હવે તારું મોત છે, ઋષિએ કીધું. તેથી પોતાના દરબાર ગઢની માલિકમાં પરીક્ષિત રાજા કહેવાય છે કે હંતાણા હતા, દાસી નોકર કોઈને આવવા દેતા નહોતા. પણ તેથી ફળના કંડિયાની માલિકમાં નાગરવેલના પાંદડાના એક નાના પાછળના એના કહેવાય કે નાગરવેલના પાંદડાની નસની માલિકા કે તો કોઈ ફળના કંડિયાની માલિકા એક ખાલી નાનો પાતળો દોરા જેવો તંબોળી નાગ ગયો હતો. અને એણે કહેવાય છે કે પરીક્ષિત રાજાનું પ્રાણ હીર્યા હતા. ઘણી આપણી લોક વાયકા છે કે નાગને માર્યા પછી નાગની આંખમાં માણાની છાપ પડી જાય, નાગની જોવાની એના વ્યાર વાળતી હોય છે. આ બધી ઘટનાઓ ઘટે છે. ગઢિયો નાગ કોને કેવો? હાલમાં છે ઘણા પાલિતાણાના ડુંગરા બાજુ નાગ જોવા મળે છે. હવા વેતનો ગઢિયો હોય અને પથરા ભેગા કરી કરીને ગઢ બનાવીને પોતાનો મોરો અને મણી બહાર કાઢી અને કહેવા છે કે એના અજવાળે અજવાળે ગઢની ફરતો આટા માર્યા કરે, એનું નામ ગઢિયો નાગ. મણી વાળો નાગ ગઢિયો ફરતો ફેર્યા કર્યો. આવા આવા નાગ લોકના કુળ છે. સૌરાષ્ટ્રની ધરતીમાં લીંબડી ચૂડા ચોકડી ગામ છે, ન્યા ચરમાળીઓ. તલસાણા ગામ છે, તલસાણાની માલિકમાં તલસાણીઓ નાગ છે. ધંધુકાએ પાસે ખસ્તા ગામ છે, ત્યાં ગોગાજીનું મંદિર છે. ગોરાહુ ગામમાં જાઓ તો બાળેરીઓ નાગ છે, બાળેશો નાગ છે. જાણે ઝાલા દરબારો, ચુડાસમા દરબારો ગામ કાકું પૂજે છે. એવો ગામ ગોરાસુરની માલિકમાં, ક્ષત્રિય કુળની માલિકમાં પૂજાતો દાદો બિરાજમાન છે. થાનની માલિકમાં વાસંગી દેવ છે. કડુકામાં આપો ખેતલીઓ છે. ખેતલિયાને વાયક આપો ને એટલે બારો બાપી હવા વેચનો નાગ. તેથી તાંબાના થાળની માલિકમાં વાયક જીલીલ રમવા આવતો. એ હાલના કળયુગના પડતા છે. આ તો માગો તો એ આપતા પાછો પડે નહીં. માને એનો દાદો એવો દાદાને સંશેળાય નહીં. અને આજ આજ કોણ જાણે વાદી ને હારે શું વેર બંધાઈ ગયો. અને આથી નાગ ઉડ્યો અને ઉડીને કચ્છની માલિકમાં જઈને ભુજના નગરમાં ઉભો રહી ગયો. તેથી કહેવો છે કે નાગે પોતાનું રૂપ બદલ્યું અને નાના 7 વર્ષના બાળકનું રૂપ લઈ લીધું. 7 વર્ષના બાળકનું રૂપ લીધું છે અને ભુજના કહેવાય છે કે નગરમાં પ્રવેશ કર્યો. ભુજની અંદર દાખલ થયો, ભુજના રાજમહેલની માલિકા ભુજ દરબારની પાસે ઊભો રહી જાય. વર્ષનો દીકરો બન્યો છે, નાનો બાળ કનૈયા જો ભુજની કચેરી આવીને ઉભો રહી જાય, દરબાર જોયા કરે. માનો ન માનો પણ 7 વર્ષનું બાળક છે, પણ કંઈક એના કપાળમાં તેજ છે. કુંવર બોલે, હો નાનો બાળક બોલ્યો, દરબાર મારે વાત કરવી છે. કોણ છો? કે મારી ઓળખાણ આપીશ ને તો બીક લાગશે. આશરો લેવા આવ્યો છું. રાજપૂત છો? હા. ક્ષત્રિયાવટ છે? કે હા. તો ભુજના રાજા તારી પાસે હું દેવ માગવા આવ્યો છું. કોણ છો? હું હવાહો વરનો વાસંગી નાગ છું, દેવતા નાગ છું. મૂછ વાળો નાગ છું, પાંખું વાળો નાગ છું. અમદાવાદ થી વાગ્યો છું, પોપટિયા વાડમાં રાફડો. પણ હું હકેથી નીંદર લેતો હતો ને વાદીડાએ મોરેલીઓ વગાડી અને મને કાળ સડ્યો. અને જેણે મોરેલીઓ વગાડી હતી ને મોરલી વગાડનારને માર્યો છે, એનું મરદું પડ્યું છે.
વાદી ને વાદળે આવ્યા હતા મારી હારે વાદ માંડ્યો, પણ મારે ઉતરવું નહોતું, મારે ડંખ સૂસવો નહોતો, જેને મારી ઊંઘ બગાડી ને એનું મારું જીવતર બગાડવું હતું. એટલે મેં ડંખ દીધો છે ફૂલ વાદીને, અને હું ભાગ્યો, અને મારી વાહે વાદી ને વાદળી વિદ્યાને પૂતળા લઈને અડદના દાણા મારતા મારતા નીકળ્યા છે. અને મારાથી તાપ ઝીલવાતો નથી, કારણ કે મારી વિદ્યા કરતા વાદળનું સત વધારે છે. મારે એ દીકરીને મારવી નથી, અને જો નથી મારતો તો એ મને પકડ્યા વગર મૂકવાની નથી. જો એના ધણીને નહીં હજીવન કરું ને તો એ મારા રાય રાય જેવા ટુકડા કરશે. હઠીલી છે, દરબાર સાંભળ્યા કરે છે. દરબાર મારું રૂપ જોવું છે, અને ભુજના દરબારની સામે કહેવાય છે કે 7 વર્ષનો બાળુરો ઉભો હતો ને, એને જમણો હાથ પોતાના મોઢા ઉપર ફેર્યો, અને તા તો નાગજી કહેવાય છે કે એક હુંડલો થાય એવડો કાળો ભમર નાગ જીભના લબકારા મારી અને ફૂફાડા લાગતો ના રાજા ભુજના દરબારની સામે બેહી જાય છે. નાગ દરબારે પાઘડી ઉતારીને પગમાં પડ્યા, હે દેવ આજ મારા આંગણે શંકર ભગવાનના ગળામાં જેનું સ્થાન હોય ને એ દેવ મારા આંગણે હોય ને હું આશીરો ન આપું? બોલો દરબાર, તમારા રાણી છે ને? હા, હમણે વાદણ આવશે. વાદણ હવે એકલી નથી આવવાની, તો એની ભેગો વાદી હશે, લાલ વાદી, અને ભેગો એના ભયનું મરેલું મરદુરિયું એને પછેડીમાં બાંધીને માથે ઉપાડીને લઈને આવે છે. એને હળગાવતા નથી, અગ્નિદા દેવાની ના પડે છે. એને માથે આજ 15 દાડા થઈ ગયા. 15 દાડાનું કહેવાય છે કે માથે મડું પછેડીમાં બાંધી અને મારા પગલે પગલે વ્યા આવે છે. તો બાપુ હું શું કરું? દરબારે કીધું, હે કચ્છના રાજવી, ભુજના દરબાર, હું સોનાનો હાર બની જઈશ અને તમારી રાણીના ગળાની માલિકા હું રહીશ. ના ગઈ આવશે, અરે વાદી આવશે, વાદી પૂછશે કે મારો દુશ્મન આવ્યો છે, તમારે ના પાડવાની, કાંઈ વાંધો નહીં. રાણીને ખબર નથી, અને ભુજના દરબારને કહેવાય છે કે નાગ સોનાનો હાર બની ગયા ને, એટલે ભુજના દરબારે લઈને પોતાની રાણીના ગળાની માલી પર નવો હાર પહેર્યો. પણ એ નવો હાર સોનાનો નહોતો, આ તો નવકુળનો નાગ પોતે બિરાજમાન થયો હતો. બન્યું એવું, વાદી ને વાદળ મોરલી વગાડતા વગાડતા વગાડતા, જેમ કહેવાય છે ને કે પોલીસના કૂતરા પોતે હુંગતા હુંગતા દુશ્મન સુધી પહોંચી જાય ને, એમાં વિદ્યાની તાકાત એટલે કે વિદ્યાના હગડે 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 વાદી ને વાદળ ભુજના મહેલ સુધી આવ્યા. ભુજના રાજમહેલ સુધી હગડ મળ્યા. વાદળ કહે છે, વાદી માન ન માન, પણ આ ભુજના દરબારે આપણા દુશ્મનને હંગર્યો હોય એવું લાગે છે, કે ગાંડી થઈ જાય કે આ મને નક્કી વેમ છે કે નાગના હગડ અહીં સુધી છે, અહીંથી આગળ નાગ જ્યો નથી. અને વાદળ ઉભી રહી અને નાકના કહેવા છે કે નાકના ફોંગડાની ઉપર આંગળી મૂકીને હુંઘવા માંડીને ચારે બાજુ હુંકતા હુંકતા એને નાગની ગંધ આવી રાજમહેલની માલી પાછી. વાદી અહીં જ છે, બીજે કઈ નથી, આમાં જ છે. કાઢ તારી મોરલી, તારી મોરલી કાઢ, એટલે અમને ખબર. અને મોરલી ભુજની બજારની માલપા, તે જે ભુજના દરબાર ગઢની સામે રાજમહેલના આંગણાની માલપા, વાદીને વાદળની મોરલીઓ ચાલુ થઈ મારો બાપ. પણ ઊંઘમાં રાણી સૂતાતા ને, હક પડે નહીં. ઝરૂખાની માલપા બહાર આવ્યા, કારણ કે હાર હતો, હારની માલપા ગીતા હતા, એ જીવતો નાગ છે. મોરલીઓ ભુજમાં વાગી અને અહીં રાણીમાં ઉભા થઈ ગયા. કહેવાય છે કે ઝરૂખાની બારીનો પડદો આમ ખોલ્યો ને, અને જ્યાં મોઢું બહાર કાઢ્યું ને વાદળને વાદીને કીધું કે જોયું કે શું રાણીના ગળામાં
મુરલી ના વ્યાણ ના ઘા માથે ઘા થવા મળ્યા અને પછી વાદળે વાદીને કીધું કે એક કામ કર કે મુરલી હારી વગાડી કે ભુજનો રાજા બહાર આવી અને મુરલીના તાલે ખુશ થઈ જાય એમ કે વાદી માગ. જો માગવાનું કહે ને તો મને માગવાનું કહેજે કે મને બોલી મારી વાદળે હાર થઈને તમારા રાણીના ગળામાં આર્યોની હાર આપો. આપણે આટલું માગવાનું, બાકી અન્યારે બા જે મેળ લખ્યા હવે કળથી કામ કરો. વાદી મોરલી વગાડતા હતા ભુજના દરબાર ઊંઘમાંથી ઉઠ્યાનું જોયું તો વાદીડા મોરલી વગાડતા હતા તેથી મોજ આવી અને કેવો છે કે દરબાર એટલું બોલ્યા કે વાદી ભુજના દરબાર ને આજ મોજ છૂટી છે, લે માગ 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 તારા મોરલી ના સુરે આજ મારું ભુજ ભુજ ગાંડું કર્યું તે ઘેલું કર્યું તને ભુજનો ધણી માગવાનું કહે. એટલે વાદીએ કીધું કે બાપુ માગું, માગ તો ખરો, કદાચ આજ જો માગીને ભુજનું રાજ આપી દઉં તો એ બાપુ અમારો વાદી રાજ શું કરવા. પણ મારી વાદળના ગળાની માલમાં કોડીઓની માળાયું હારી નથી લાગતી. મોરલીઓ વગાડી વગાડી કે હોનાના હાર અમે નહીં પર બનાવી શકીએ અને કોડીની માળાયું આજ અમને જો ભુજનો ધણી માગવાનું કહેતો ને તો મારી વાદળના ગળામાં મોતીની કોડીઓની માળા છે ને તોડી નાખું અને તમારા રાણીના ગળામાં જો નવ લખો હાર છે ને હાર મને ગમ્યો છે. લે બાપુ એ હાર આપી દો મને ભુજના દરબાર મુ જાણે કે માનો ન માનો પણ આવડા એ જ વાદી શકે જે નાગની વાહે પડ્યા છે. દરબાર વિચારમાં પડે માથું ખંજવાળે એટલે વાદી બોલે કે દરબાર રજપૂત ઉઠીને વચન ચૂક્યો કે ના તો આપો હાર. દરબાર પોતાના ઓરડે આવ્યા રાણી સાહેબ ને મળ્યા નાગની આરે વાતો કરી ના રાણીને ખબર નથી એટલે દરબારે નાગને કીધું કે શું કરું. એટલે નાગે કીધું કે તમારી રાણીને કહેજો ગળામાંથી હાર ઉપર ઊભા રહી અને જરૂર કામાંથી હારને ટુકડા કરી નાખી અને ફેંકે એટલે મોતીડા બધા વેરાઈ જશે ને એની મારી પાસે હું ઉડતો નીકળી જઈશ. પણ હે ભૂતના રાજા સાંભળજો, હવે મારી વાદીની લડાઈ ચાલુ થશે. તમે મને આશરો આપ્યો ને તો જાઓ ઘણી ખમમાં તમારા ભુજને માથે મારી નાગની અમી છાયા છે અને હું તમારા કુળની માલિકા પૂજાઈશ ને તમારું અખંડ રાજ રાખીશ ને તમારા કાયમને માટે તમારી વાડી લીલા લહેર કરાવીશ. આ મારું ભુજિયાનું વચન છે, ભુજ નાગનું વચન છે. પણ દરબાર તમારા ગામની માલિકા જેટલા ગોદડા જેટલા ગાદલા જેટલા લુગડા જેટલા ગાભા આ બધું સન મગાવી રાખજો પાણીમાં બોલી બોલી અને લોકોને કહેજો કે ભુજના ડુંગરા ઉપર પાણીથી નીતરતા ગોદડા હુકવી નાખે. શું કામ કે અહીંથી હું ઉડીશ, રાણી જેવો હાર નાખશે ને એટલે હું એમાંથી ઉડી જઈને સીધો ભુજના ડુંગરે જઈશ અને ન્યા હંતાઈશ અને હું ભુજના ડુંગરમાં હંતાઈ દઉં. એટલે વાદી મને છોડવાના નથી એટલે ખરા ખેરીનો ખેલ હવે ચાલુ થશે. વાદી મોરલીઓ મારશે, મોરલીઓના મ્યાણા મારશે, અડદના દાણા નાખશે અને સામે ડુંગર ઉપરથી બેઠો બેઠો હું જેથી ઝેર વાંકીશ ને મારા ફૂફાડાની માલપા જ્વાળાયું નીકળશે તેથી ભુજના ડુંગરના માથે ઝાડવા હળગીર ખાક થશે. મારો હું જે ઠેકાણે બેઠો જ નહીં રાફડાની માલપા વરાળું નીકળશે કારણ કે મારો કાળ છેલ્લે મને આજ આજ મારે ખરા કરીનો છેલ્લો જંગ ખેલવાનો છે અને કદાચ જો ભુજનો ડુંગરો હળગશે ને તો મને પાપ લાગશે જનાવર મરી જશે. એટલે પાણી નીતરતા ગોદડા મૂકજો અને પછી તો વાદી છે ને હું છું અને ભુજના ડુંગરે મારું સ્થાન બની જશે અને જાઉં હું તમને કહું છું કે તમારા ભુજને માથે મારી અમી નજરું કાયમ રહેશે અને હું જગતની માલપા ભુજ્યો નાગ થઈ બેહીશ. આ બધું રાણીએ ગળાની માલિકાથી મોતીનો હાર હતો એ કેવા છે કે કાઢી અને બે ટુકડા કરી અને વાદળના ખોળામાં નાખ્યો પણ મોતી પડ્યા નાગ તો ઉડ્યો અને જૈન ભુજના ડુંગરાના માથે બેસી ગયો. છે હા વાતું કરું વાતું કરું
એ ભુજના ડુંગરે નાગે આસન લીધું, વાદીને વાદળને ખેલ કર્યો, કુંડાળું કરી મરદું વચ્ચે મૂક્યું અને એક બાજુ વાદળ ઘા કરે, મેલી વિદ્યાના પુતળાના ઘા કરે, સામે નાગ જોરું કો અને નાગ બરોબર ફૂફાડા નાખે અને જેર ઓકે અને વાદળ કહે નાગ લે આમ જે અડદનો દાણો પડે પથરા ભાંગી ભૂકો થઈ જાય. જુના ભૂજના ડુંગરાના પથરાના મંડ્યા ટુકડા થવા ભેખડ્યું પડે અને આમ વાદળ પાણા ભાંગે અને સામેથી નાગ શિકોટા નાખે ઝાડવા મીડ્યા હળગવા. અને વાદળ કહેવા છે કે ભુજના દરબારે આવીને કીધું કે દેવ ખમૈયા કરો, ખમૈયા કરો અને માફ કરી દો એનો ગુનો. ભુજના રાજે જેની પાઘડી ઉતારી, વાદળને ખોળો પાથર્યો. ભુજના દરબારે કીધું કે વાદળ મમત મૂકી દે અને બોલાય બોલાય દેવને. અને પછી કહેવાય છે કે ભુજની પ્રજાએ ભુજના રાજાએ અને વાદળને જેદી કહેવાય છે કે નાગને હાચા દલથી જેદી સ્મરણ કર્યું, ઝેર ઓકવાનું બંધ કર્યું અને કીધું કે હાલ મારા દેવ હવે હવે આને હજીવન કરે, મારા બાપ હવે હું હારીને તું જીત્યો. અને તેથી કહેવાય છે કે ભુજના ડુંગરને માથેથી પાણાના રાફડામાંથી દાદો બહાર નીકળ્યો. પણ દેવાંશીઓ ભુજનો ડુંગરો મીંડો ડોલવા અને નવ કુળનો નાગ, તેથી કહેવાય છે કે ભુજના ડુંગરે એવો રૂડો લાગ્યો છે પાંચ ફેણીઓ, પાંચ ફેણી વાળો દાદો ફૂફાળા મારતો 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 હેઠો ઉતર્યો. ઘડીક વાદળ સામું જોવે, ઘડીક વાદી સામું જોવે, ઘડીક ભુજના દરબાર સામું જોવે. દાદા દાદા ઉતરી જા ઉતરી જા, આ તો ગવત્રી કહેવાય અને ગાયના શિંગડા ભંગાય ને, આજનો મોડિયો ભંગાય અને દાદો ડાયો થઈ ગયો. ભુજના દરબારે કહેવા છે કે હવાશેર તાહળીની માલિકમાં એક તાહળીમાં હવાશેર દૂધ ને હાકર નાખીને કઢિયેલું દૂધ કરીને દાદાને કીધું કે દાદા આ તમને ભુજના રાજનો પિયાલો, પી જાઓ પી જાઓ બાપ. અને તેથી અમીનો ઓડકાર લઈ કહેવા છે કે જા નાગ દાદો આવી અને દૂધનો પિયાલો પીધો અને વાદળના ધણીનો વાદીનો ડંખ ચૂસ્યો અને વાદીને હજીવન કર્યો અને હજીવન કરીને વાદીને જાવતો કર્યો. અને તેથી કહેવા છે કે ભુજનો નાગ ફરી પાછો બધાને દર્શન દઈ અને ભુજના ડુંગરે સડી જાય. આજની તારીખમાં ગુજરાતના લોકો અને ભુજના દરબારો, ભુજના ઠાકોર સાહેબ પણ જે દેવની પાંચમના દિવસે કહેવા છે કે મેળો ભરે એવો મારો ભુજિયો નાગ લાલ વાદીને ફૂલવાદીનો લા. એવો દાદો આજની તારીખમાં બેઠો છે ત્યારે પ્રભાત સોલંકી કહે છે એ ભુજના ડુંગરે બેઠો રે ભુજિયો, ભુજના ડુંગરે બેઠો રે ભુજિયો.